હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વર્જન પોથીનો પાઠ ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવ પાઠ ત્રણના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વર્ધન પોથીનો પાઠ ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવ અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે અહીં એક ફકરો આપ્યો છે તે તમારે વાંચવાનો છે અને ત્યારબાદ તેનું ફરીવાર સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે અહીં ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ લખવાના છે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આ મુજબ લખી શકાય સવાલ નંબર એક બાળકસ નામ કસી જવાબલખીશું બાળકના નામ એકલભ્ય આસિ સવાલ નંબર બે બાળક કં પઠિમ ઇછતિ સ્મ જવાબલખીશું બાળક ધનુર્વિદ્યા પઠિમ ઈછતિ સ્મ સવાલ નંબર ત્રણ બાળક કં સમીપ અગછત અવદત

જવાબ લખીશું દ્રોણાચાર્ય એકલવસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શક્રોતી પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દો માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો સવાલ નંબર એક દરરોજ તો પ્રતિદિનમ બે સીવી દીધું તો અસિવ્યત ત્રણ ઉપાડે છે તો ઉત્થાપયતી ચાર ભણવા માટે તો પઠિતું પાંચ વિમાન તો વાયુયાનમ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જ્યા પૂરો અહીંયા કૌશમાં કેટલાક શબ્દ આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જ્યાં પૂરવાની છે એક અહં ખાલીજગિયા વિદ્યાલય ગછતી તો અહમ પ્રતિદિન વિદ્યાલય ગ્છા બે ખાલીજગિયા મહાન શિષ્ય અસિ એકલવ્ય ત્રણ સ ખલિજગિયા તાં મૂર્તિમ અદર્શયત દ્રોણાચાર્ય ચાર અર્જુન મહાન ખાલી જ્યા આસ ધનુર્ધર પાંચ ખાલી જગ્યા ભષતી કુક્કુર છ દ્રોણાચાર્ય એકલવ્ય ખાલી જગ્યા ગ્છતી તો સમીપમ ગ્છતી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડો એક ગમ તો ત્રીજા સાથે જોડીશું ગતું બે વધ તો પાંચ સાથે જોડીશું વક્તું ત્રણ ખાદ તેને આપણે એક સાથે જોડીશું ખાદીતું ચાર ભૂ તો છ સાથે જોડીશું ભવિતુમ પાંચ ચલ તેને જોડીશું બે સાથે ચલિતુમ છ પઠ તેને જોડીશું ચાર સાથે પઠિતૂમ આ રીતે યોગ્ય જોડકા જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણના આધારે વાક્ય બનાવો ઉદાહરણ રાધા વધતી તો રાધા અવદત એવી રીતે આપણે વાક્ય બનાવી લખવાના છે એક એકલવ્ય રચયતી તો એકલવ્ય અરચયત બે શિષ્ય નમતી તો શિષ્ય અનમત ત્રણ શિક્ષિકા ગછતિ તો શિક્ષિકા અગ્છત ચાર કુક્કુર ભષતિ તો કુક્કુર અભષત પાંચ બાલક દર્શય તો બાલક અદર્શયત છ અર્જુન વદતી તો અર્જુન અવદત આવી રીતે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખવાનું છે એક દ્રોણાચાર્ય એત દષ્ટવા અપૃછત કહ તબ આચાર્ય અહીંયા ચિત્રો સામે યોગ્ય વાક્ય લખવાના છે ચિત્ર સામે લખી શકાય પ્રાત આરંભ્ય સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત બીજું ચિત્ર છે તેની સામે લખીશું તદા સહ સ્રોણાચાર્ય તા મૂર્તિમ અદર્શયત આચિરસામે લખીશું એકદા સ્રોણાચાર્યમીપછ અવદત ચિનાચિસામે લખીશું દ્રોણાચાર્ય એ દ્વારા અપૂછત ક તવ આચાર્ય પછીના ચિંસામે લખીશું એકલવ્ય બાણે ત્યાં કુક્કુરસ મુખમ અસિવ્ય પછીના સામે લખીશું એ બાળક અસીત ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે અહીં આપેલો ગદ્યખંડ વાંચશો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે સવાલ નંબર એક સર્વાસુ નદીશું કા શ્રેષ્ઠા નદી અસ્તી સર્વાસુ નદીશું ગંગ શ્રેષ્ઠા નદી અસ્તી બે નિદાધે અપી કયા પ્રવાહો ન શૂષ્યતી નિદાધે ગંગાયા પ્રવાહો ન શુષ્ય અસ્તી त्रणः कुत्र गङ्गायाः यमुनाश्च संगम भवति प्रयागे गङ्गायाः यमुनायाश्च संगम भवति चार सङ्गमस्थाने स्नानेन के पवित्रा भवन्ति सङ्गमस्थाने स्नानेन जनाः पवित्रा भवन्ति અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના સંસ્કૃત વિષયના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠના સંસ્કૃતના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો